જય માતાજી. મિત્રો, આ છે મહાકાલી માનો ડુંગર, એટલે કે કારવાઈ માનો ડુંગર, જે ડભોડા ગામની નજીક અને હોટલપુર પંચાયતની અંદર આવેલું છે. અહીંયા દર અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે ભવ્યથી અતિ ભવ્ય મેળાનો ભરાય છે. અહીંયા ડભોડા ગામ તેમજ આજુબાજુના પરા વિસ્તારના લોકો અને આજુબાજુના ગામડાઓ આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહીંયા દર દિવાસાના દિવસે ડભોડા ગામ અને આજુબાજુ પરા વિસ્તારના લોકો આવી અને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવી અને દર્શનનો લાભ લે છે. એવું કહેવાય છે કે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. આપણો દેશ આઝાદ થયો એ પછી જ્યારે ગાયકવાડ સરકારનું રાજ હતું, અંગ્રેજ સરકારનું રાજ હતું, ત્યારથી આ દિવાસાના દિવસે માતાજીના મંદિરે આવી થાળ ધરાવો એ પરંપરા વર્ષોથી ચાલી આવીતી હોય એવું લોકોના મુખે અમે સાંભળ્યું છે. એવું કહેવાય છે કે જ્યારે ડભોડા ગામ ઉપર અંગ્રેજોએ ચડાઈ કરી, ચડાઈ એટલે કે જ્યારે કર ઉઘરાવવા આવતા અને ગામ લોકો જોડે કર ઉઘરાવી અને મનમાની કરતા, ત્યારે ડભોડા ગામ એવું હતું કે અંગ્રેજોને કર નહોતું આપતું. અને જ્યારે અંગ્રેજો ચડાઈ કરી ત્યારે ગામના લોકો માતાજીના મંદિરે આવી અને આશરો લેતા હતા. એક વખત એવું બન્યું હતું, લોકોના મુઢે સાંભળેલી વાત છે, કે જ્યારે ગામના લોકો બધા આવી અને માતાજીના મંદિરે સંતાઈ ગયા, આજુબાજુના પરા વિસ્તારના લોકો પણ બધા આવીને મંદિરે સંતાઈ ગયા અને અંગ્રેજોનું તાળું એટલે કે ફોજ મંદિરના નજીક લોકોને પકડવા માટે આવી, ત્યારે માતાજીએ લોકોની સહાય કરી અને મધમાખી એટલે કે ભમરા છોડી અને લોકોનું રક્ષણ કરેલું. એવું કહેવાય છે કે માતાજી ગામના લોકો ઉપર આજરા આજુર પહેલા પણ હતા અને આજે પણ છે. ગમે તે માતાજીને તમે માનતા રાખો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ કાડોઈ માતાનું મંદિર અરવલ્લીની ગિરિમારામાં આવેલો ડુંગર, એમાં ઘણા બધા જંગલી જાનવરો પણ રહે છે. આજ સુધીનો રેકોર્ડ છે કે કોઈ પણ જંગલી જાનવરે કોઈ પણ માણસને આજ સુધી કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. ગમે ત્યારે રાત્રે પાણત કરતા હોય અને આજુબાજુ સવારે જોવે તો વાઘના પગ હોય, ગમે તે જનાવર આવેલું હોય, પણ આજ સુધી માતાજીની મહેરબાનીથી કોઈ નાના મોટા જાનવરને, પશુઓને કે કોઈ માણસને આજ સુધી કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. અને એ માટે માતાજીને આજીજી કરી અને દર વર્ષે અહાડી અમાસ એટલે કે દિવાસાના દિવસે લોકો મેળા સ્વરૂપે ભેગા થઈ અને માતાજીની મનતા કરી અને આનંદનો લાભ લે છે. અહીંયા મેળામાં ખૂબ સરસ આયોજન પણ હોય છે, ખાણીપીણીના સ્ટોલ, નાસ્તાના સ્ટોલ, રમકડાના સ્ટોલ અને મહાકાલી મંડળ યુવા સંગઠન વતી, અહીંયા મંદિર ટ્રસ્ટ વતી અહીંયા ચા પાણીનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું છે. સ્વયંસેવક મિત્રો દ્વારા અહીંયા પાર્કિંગની પણ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છીય બનાવ ના બને એટલા માટે અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવે છે. તો
દરેક ધર્મ પ્રેમી જનતાની મારી નમ્ર વિનંતી છે કે અહીંયા એવું નહીં કે દર અષાઢી બીજના અષાઢી અમાસના દિવસે મેળો ભરાય. અહીંયા દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને માતાજી એમની દરેક મનોકામના પૂરી કરે છે. તો તમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પણ આવો અને અમારા મિની પાવાગઢ ગણાતા અમારા મહાકાલી માનો એટલે કે કાયવા માના દર્શન કરી અને ધન્યતા અનુભવ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. દૂધ લાયા? હા, હું ફ્રીજમાં મેં લેતો હતો. આવો આવો આવો, ને ઠેઠ સુધી પહેરાયા તો ભાઈ.